नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र विषय में आपणे प्रकरण नंबर 2 वृद्धि अने विकासना निर्देशकोनी आपणे चर्चा करता रहेला छीए। विद्यार्थी मित्रों, चेप्टरनी अंदर शुरुआत में आपणे वृद्धि अने विकास विषे चर्चा आपणे विगतवार करी चूक्या छीए। अने त्यारबाद विद्यार्थी मित्रों, आपणे देशना कोईपण देशना आर्थिक विकास माटे क्या देशनो केटलो आर्थिक विकास थयेलो छे ते चकासवा माटेनी मुख्य चार रीतो आपणे अभ्यासनी अंदर जोवाना छीए। ते चार रीतोने एना निर्देशको तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों, अहीं आपणे निर्देशकोनी ज्यारे पण वात करता होईए त्यारे आपणे प्रथम निर्देशक जोई गया था, राष्ट्रीय आवकनो वृद्धि दर। आपणो बीजो निर्देशक छे माथाडीट आवकनो वृद्धि दर। त्रीजो निर्देशक छे जीवननी भौतिक गुणवत्तानो आंक। अने चौथो निर्देशक छे मानव विकास आंक। आ चार निर्देशको आपणे पूर्ण करशुं एटले आपणो चेप्टर पूर्ण थई जशे। विद्यार्थी मित्रों, आ चेप्टरनी अंदर आपणे माथाडीट आवकना वृद्धिदरनी वात करीए के माथाडीट आवक एटले शू। कोईपण देशनो केटलो विकास थयेलो छे ते देशनी माथाडीट आवक उपर आधारित छे। विद्यार्थी मित्रों, माथाडीट आवकनी आपणे चर्चा करीए त्यारे आपणने प्रश्न थाय के माथाडीट आवक एटले शू। विद्यार्थी मित्रों, माथाडीट आवक त्यारे मळे કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક જે હોય તે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગાકાર કરવામાં આવે એટલે આપણને શું મળે? માથારીટ આવક મળે। કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકને આપણે કુલ વસ્તી વડે ભાગાકાર કરીએ એટલે દરેક વ્યક્તિની માથારીટ આવક મળે। क्या देश की केटली माथारीट आवक छे तेना उपरथी ते देशना वृद्धि दर ने विकास दर ने आपणे सरळताथी जाणी शकीए छीए। विद्यार्थी मित्रों, राष्ट्रीय आवक गणवानी घणी बधी मुश्केलीओ छे। उत्पादननी रीत, आवकनी रीत अने खर्चनी रीते राष्ट्रीय आवक गणी शकाय। तो आमां बधा देशे अलग अलग आवकनी रीतथी आपणे राष्ट्रीय आवक गणतरी करेली होय अने एने वस्ती वडे भागाकार करवामां आवे एटले आपणने माथारीट आवक मळे। शरूआत करीए विद्यार्थी मित्रों, माथारीट आवकनो वृद्धिदरनी वात करीए तो जे देशनो माथाडीट आवकनो वृद्धिदर वधु होय ते देशनो विकास सारा प्रमाणमां थयो छे तेम कही शकाय। मुद्दा नंबर 2, જે દેશના માથાડીટ આવકનો વૃદ્ધિદર વધે તો એ વિકાસ કરે છે તેમ કહી શકાય। પણ જો કોઈ દેશનો માથાડીટ આવકનો વૃદ્ધિદર યથાવત રહે, સ્થિર પણ રહેતો હોય તો એ સ્થગિતતાની પરિસ્થિતિ દર્શાવે છે। અને કોઈ દેશનો માથાડીટ આવકનો વૃદ્ધિદર ઘટે તો તે દેશની પરિસ્થિતિ પીછેહઠ થયેલી છે, પાછળ ગયા કોઈ પણ દેશ એવું કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, માથાડીટ આવક દ્વારા કોઈપણ દેશની અર્થતંત્રમાં કેટલો વિકાસ થયેલો છે તે આપણે સરળતાથી જાણી શકીએ છીએ। તો આપણે અહીંયા વિવિધ આંકડાકીય માહિતીઓ દ્વારા આપણે જોઈએ કે અલગ અલગ દેશની માથાડીટ આવક કેટલી હતી અને એનો વૃદ્ધિદર, માથાડીટ આવકનો વૃદ્ધિદર કેટલો હતો તેની આપણે ચર્ચા કરીએ। તો શરૂઆત કરીએ, આપણે દરેક દેશ આપેલા છે, નોર્વે દેશ છે, અમે દેશ નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન, એમાં માથારીટ રાષ્ટ્રીય આવક એટલે કે દરેક દેશની દરેક વ્યક્તિની માથારીટ આવક છે પણ કેમાં આપેલી છે? યુએસ ડોલરમાં, અમેરિકાના ચલણની અંદર રાષ્ટ્રીય આવક અને માથારીટ આવક ગણતરીમાં થાય છે। તો વૈશ્વિક લેવલે જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે એક દેશ, કોઈ પણ એક દેશના ચલણની અંદર રૂપાંતરિત કરવી પડે તો આપણને ખબર પડે કે ખરેખર માથારીટ આવક કેટલી છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડોલરમાં 2014ની વર્ષને ધ્યાનમાં લઈને ગણતરી કરેલી છે અને વૃદ્ધિદર ટકામાં કેટલો વૃદ્ધિદર થયેલો છે તેની વાત કરીએ। તો નોર્વેની વાત કરીએ તો નોર્વેના લોકોની માથારીટ આવક 64,992 છે, તેનો વૃદ્ધિદર 1.1% છે
અમેરિકાની વાત કરીએ તો 52,947 છે, તેનો વૃદ્ધિદર 1.6 છે. શ્રીલંકા 9,779 છે, તેનો વૃદ્ધિદર 3.5% છે. ત્યાર પછી ચીનની વાત કરીએ તો 12,547 તેના લોકોની માથારીઠ આવક છે અને 6.7% તેનો વૃદ્ધિદર છે. હવે આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની માથારીઠ આવક 5,497 છે. વિદ્યાર્થી મિત્રો, આમાંનો એક આ પ્રશ્ન પરીક્ષાની અંદર હોય, એક તો આ પ્રશ્ન હોય, અને વિશેષમાં અમેરિકાનું પૂછાય. સૌથી વધારે માથારીઠ આવક નોર્વે દેશની છે, 64,992 છે. ભારતની માથારીઠ આવક 5,497 છે. ક્યારેક કોઈક વ્યક્તિ પેપર કાઢવાવાળો પાકિસ્તાનનું પણ પૂછે, ત્યારે પાકિસ્તાનની 4,866 છે, ભારતનો વૃદ્ધિદર 6.0 અને પાકિસ્તાનનો 2.6 આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, બધી જ માથારીઠ આવકની ચર્ચા પછી આપણે કહી શકીએ કે સૌથી વધારે માથારીઠ આવક નોર્વેની છે, પણ તેનો વૃદ્ધિદર કેવો છે? ઓછો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા કરી ગયા હતા, કોઈ પણ દેશ વિકસિત થઈ જાય, એક વખત કોઈ પણ દેશનો વિકાસ થઈ જાય એટલે એનો વૃદ્ધિદર હંમેશા સ્થિર દરે હોય, એટલે ડાઉન હોય, કારણ કે એનો વિકાસ થઈ શક્યો છે. જેમ આપણે આગળ ઉદાહરણમાં મેં તમને એક વાત કરી હતી, કોઈ પણ વ્યક્તિ છે એની 20 વર્ષની ઉંમર સુધી તેની ઊંચાઈ, શરીરના શારીરિક બાંધાની અંદર ફેરફારો થાય, પણ 20 વર્ષ પછી તેની ઊંચાઈ વધે જ એવું ના હોય. બાલ્યાવસ્થાથી 20 વર્ષ સુધી વધવાની શક્યતા છે. જેમ 0 થી 15 વર્ષમાં જેટલી ઊંચાઈ વધી એટલી કાંઈ 16 થી 30 વર્ષમાં વધે તો માણસની ઊંચાઈ કેવડી થાય? એટલે અમુક દર સુધી જ એનો વૃદ્ધિદર થતો હોય, અમુક વર્ષ સુધી એનો વૃદ્ધિદર થતો હોય. અહીં આપણે આંકડાકીય માહિતી ઉપરથી કહી શકીએ, સૌથી વધારે ચીનનો વૃદ્ધિદર છે. ચીન સૌથી વધારે વૃદ્ધિદરથી વિકાસ કરી રહ્યો છે, અને ભારત પણ સૌથી વધારે વૃદ્ધિદર એટલે 6.0, એટલે સારામાં સારો કહી શકાય વિશ્વની અંદર વિકસિત કન્ટ્રીમાં આપણો દેશ બીજા ક્રમે છે એમ કહી શકાય. સૌથી વધારે વિકાસ પામતા દેશોની અંદર ચીન પછી જો કોઈ દેશ હોય તો તે ભારત છે. સૌથી વધારે માથારીઠ આવક આપણા દેશની વધે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધા જ દેશની માથારીઠ આવક છે, કુલ રાષ્ટ્રીય આવક, આખા દેશની રાષ્ટ્રીય આવકનો સરવાળો કરી તેને વસ્તી વડે ભાગાકાર કરો એટલે આપણા દેશની માથારીઠ આવક મળે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એવી જ રીતના માથારીઠ આવકમાં પણ દિન પ્રતિદિન વધારો થતો હોય તેમ કહી શકાય. પરંતુ નોર્વે, અમેરિકા, ચીન એના કરતાં ભારત બહુ પાછળ છે. પરંતુ વૃદ્ધિદરની દ્રષ્ટિએ જોઈએ તો આપણો વૃદ્ધિદર વિશેષ રીતે વધુ છે તેમ આપણે કહી શકીએ. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એમ કહી શકાય કે અમેરિકા અને નોર્વે છે તેનો વિકાસ થઈ ગયો છે, વિકસિત દેશ છે એટલે તેનો વૃદ્ધિદર સ્થિર દરે વધતો હોય, અને આપણો અસ્થિર દરે વધતો હોય એટલે ઝડપથી વધતો હોય આપણા દેશનો. તેથી આપણા દેશનો માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઝડપથી વધી રહ્યો છે તેમ કહી શકાય. આપણો દેશ વિકાસ પામતો વિકાસમાન દેશ કહી શકાય, જ્યારે અમેરિકા અને નોર્વેને વિકસિત કન્ટ્રી કહી શકાય. અને જે દેશનો વિકાસ, જેનો માથાદીઠ આવક નીચી હોય અને વૃદ્ધિદરય નીચો હોય તો તે અલ્પ વિકસિત દેશોની અંદર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કહી શકીએ કે ભારત દેશની માથાદીઠ આવક 5,497 US ડોલરમાં છે અને તેનો વૃદ્ધિદર 6.0 છે, આવું આપણે કહી શકીએ. આવું પરીક્ષાની અંદર પૂછાય, નોર્વેનું પૂછાય, અમેરિકા અને પાકિસ્તાનનું પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, માથારીઠ આવક ગણવા માટેની માથારીઠ આવકની કેટલીક મર્યાદાઓ છે, ક્ષતિઓ છે, કે ખરેખર માથારીઠ આવક દ્વારા જ વિકાસ દેશનો થઈ શકે એવું ના કહી શકાય. સમજી લો, કોઈ દેશની માથારીઠ આવક વધારે છે પણ તે દેશના ગરીબ લોકોનું શું, દેશમાં આરોગ્યની પરિસ્થિતિ શું, તેના યોગ્ય અંદાજો આપણને મળતા નથી. ઉદાહરણ તરીકે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, કે આપણા ઘરની અંદર એક ફેમિલી મેમ્બરમાં 5 મેમ્બરો છે, એમાંનો એક વ્યક્તિની વાર્ષિક મહિનાની આવક 1,00,000 રૂપિયા મહિનાનો પગાર છે તો એની વાર્ષિક આવક 12,00,000 રૂપિયા થઈ. પરંતુ જ્યારે એને પાંચેય સભ્યો, બીજા 4 સભ્યોની વાર્ષિક આવક 0 છે
तो 1 लाख जे महीनानी आवक छे वार्षिक 12 लाख से 12 लाख भांग्या 5 करो એટલે દરેક વ્યક્તિની માથારીઠ આવક ઘટશે એટલે અસમાન રીતે માથારીઠ આવક જોવા મળે તો આ બધી એની મર્યાદાઓ છે દેશમાં અમુક લોકોની માથારીઠ આવક વધુ હોય તો અમુક લોકોની શૂન્ય પણ હોય આવી અસમાનતાઓ છે એટલે મર્યાદા કહી શકાય કારણ કે માથારીઠ આવક છે એ માત્ર અંદાજો છે સ્પેસિફિક ફાઇનલ આંકડાઓ આપણને માથારીઠ આવકના મળતા નથી માત્ર અંદાજો દ્વારા આપણે માથારીઠ આવક લીધેલી છે ત્યાર પછી રાષ્ટ્રીય આવક અને માથારીઠ ગણવાની મુશ્કેલી વિદ્યાર્થી મિત્રો દર વર્ષે રાષ્ટ્રીય આવક અને માથારીઠ આવક આપણે ગણીએ અને આપણને જે છે એ કેવી રીતના મળી શકે કારણ કે દર વર્ષે ગણવી મુશ્કેલી હોય તો રાષ્ટ્રીય આવક અને માથારીઠ આવક ગણવાની ઘણી બધી મુશ્કેલી થાય યોગ્ય આંકડા મળે નહીં સાચા આંકડા પણ મળે નહીં જેથી કરીને માત્ર અંદાજો દર્શાવવામાં આવે માત્ર કાલ્પનિક આંકડાઓ દર્શાવવામાં આવે જેથી કરીને આપણા દેશની માથારીઠ આવક કેટલી છે તે સાચા આંકડા મળે ને ત્યાં સુધી આપણા દેશનો વિકાસ કેટલો થયેલો છે તે પરફેક્ટ રીતે સાચી રીતે આપણે માપી શકતા નથી શોધી શકતા નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માથારીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે એવરેજ હવે તમે જુઓ તો રાષ્ટ્રીય આવક ભાંગ્યા કુલ વસ્તી છે તો દર વર્ષે રાષ્ટ્રીય આવક આપણે ગણીએ પણ દર વર્ષે વસ્તી ગણતરી થાય છે નથી થતી કારણ કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે તો રાષ્ટ્રીય આવક ભાંગ્યા વસ્તી કરીએ તો વસ્તીના સાચા આંકડા હોતા નથી તેથી આપણા દેશની માથાદીઠ આવક સાચી આપણે જાણી શકતા નથી વિશ્વ પણ અન્ય દેશો પણ સાચી માથાદીઠ આવક જાણી શકતા નથી તો આની મર્યાદા થઈ તો જેમ રાષ્ટ્રીય આવકની મર્યાદા હતી એમ માથારીઠ આવકની પણ મર્યાદા છે કે ખરેખર કોઈ પણ દેશનો કેટલો વિકાસ થયેલો છે તે વિકાસ જાણવા માટે આ બે નિર્દેશકો યોગ્ય નથી આવું સંયુક્ત રાષ્ટ્રસંઘ અને વિશ્વના મોટાભાગના દેશો આવું માને છે તો આના માટે ત્રીજો પણ વિકસે એવો છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છીએ પણ સાચો નિર્દેશક નથી કારણ કે આમાં યોગ્ય માહિતીઓ આપણને મળતી નથી આનો વિકાસ થયેલો છે માણસનો આરોગ્ય શિક્ષણ કેટલું મળ્યું તે આર્થિક વિકાસમાં બાબતને આવરી લીધેલી નથી તો એક નવો નિર્દેશક આપણા માટે આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું ત્યારે આપણને ખબર પડશે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને માથારીઠ આવકનો વૃદ્ધિદર આ બે નિર્દેશકોમાં કયો નિર્દેશક ખામી ભરેલો છે એટલે આપણને જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક આપણે સારી રીતે સમજી શકીએ આની અંદર ગરીબીને આવરી લીધેલી નથી બેકારીને આવરી લીધેલી નથી શિક્ષણને આવરી લીધેલું નથી આરોગ્યને આવરી લીધેલું નથી આવા તમામ પાસાઓ જે છે તેને આ મુદ્દાની અંદર આવરી લીધેલા નથી તેથી આપણને કેટલો વિકાસ થયેલો છે માત્ર આપણને અંદાજો મળે આંકડાકીય માહિતી મળે તે પણ સચોટ આંકડાકીય માહિતી આપણને મળતી નથી તેથી આપણે યોગ્ય પ્રમાણની અંદર છે એ માથારીઠ આવક આપણે માપી શકતા નથી કારણ કે આ બધી એની મર્યાદાઓ છે તો આપણે આગળના મુદ્દાની અંદર આગળના વિડીયોઝની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાના અંક વિશે ચર્ચા કરીશું કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર અને માથારીઠ આવકના વૃદ્ધિદરના બે નિર્દેશક કરતાં બે એકમ છે કેમ વ્યક્તિનો વજન માપવો હોય તો એ વજન કાંટા ઉપર આપણે માપી શકીએ એમ દેશના વિકાસ માપવા માટેના 4 નિર્દેશકો આપણે ભણવાના છે નિર્દેશકો તો ઘણા બધા છે એમાંનો રાષ્ટ્રીય આવકનો નિર્દેશક અને માથારીઠ આવકનો નિર્દેશક ખામી ભરેલો છે તો આપણે ત્રીજો નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું એટલે આપણને ખ્યાલ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આટલું જ આગળના વિડીયોની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની ચર્ચા કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો